દેવોના દેવ મહાદેવ પરમ કૃપાળુ છે। સૃષ્ટિના પાલનહાર અને સમગ્ર સૃષ્ટિના સંહારની ક્ષમતા ધરાવતા મહાદેવ પોતાના ભક્તો પર હેત વરસાવનારા પણ છે। શિવજીના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત છે। પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ મહાદેવના આ જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન ભક્તોને થાય છે। અહીં મહાદેવ દેવ સોમનાથના નામે પ્રખ્યાત છે અને સોમનાથ મહાદેવ જેટલું જ સત દેવ સોમનાથનું આ મંદિર ધરાવે છે, જેથી જે કોઈ પણ ભક્ત આ મંદિરે દર્શન કરવા આવે છે તે ઉત્સાહપૂર્વક બોલી ઉઠે છે, દેવ સોમનાથ મહાદેવની જય। દેવાદિદેવ મહાદેવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે, પરંતુ રાજસ્થાનના ડુંગરપુરમાં પણ દેવાદિદેવ મહાદેવનું આબેહૂબ સોમનાથ મહાદેવ જેવું જ મંદિર સ્થિત છે, જેને સ્થાનિકો દેવ સોમનાથ મહાદેવ તરીકે ઓળખે છે। રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત આ દેવ સોમનાથ મંદિર લગભગ 12મી સદીમાં નિર્માણ પામેલું મનાય છે। આ મંદિર માલવા શૈલીમાં બનાવાયેલું છે। આ મંદિર 75 જેટલા વિશાળ સ્તંભો પર સ્થિત છે। આ મંદિરનું મુખ્ય શિખર જમીનથી લગભગ 76 ફૂટ ઊંચું છે અને મંદિરનો ઘેરાવ 400 ફૂટ પહોળો છે। આટલું વિશાળ મંદિર કે જાણે સોમનાથ મંદિરની જ આબેહૂબ પ્રતિકૃતિ હોય। મંદિરમાં જગ્યાએ જગ્યાએ સુંદર નકાશી અને કલાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના પણ ભક્તોને અચૂક જોવા મળે છે। મંદિરમાં દેવ સોમનાથના દર્શન કરવા માટે 5 દાદરા નીચે ઉતરીને તેના મુખ્ય ગર્ભગૃહમાં જવું પડે છે, જ્યાં ભક્તોને દર્શન થાય છે મહાદેવના લિંગ સ્વરૂપના, જ્યાં ભક્તો પોતાની માન્યતા માંગીને પ્રાપ્ત કરે છે શિવજીના આશીર્વાદ। યહાં કા જો શિવલિંગ હૈ વો સ્વયંભૂ હૈ, ઇસકા કોઈ નિર્માણ નહીં કિયા ગયા હૈ ઓર અપને આપ પ્રકટ હુઆ હુઆ હૈ ઓર યહાં પે જો ભી માનતા રખતે હૈ યો ઇસકી પૂરી હોતી હૈ। જૈસે યહાં પે માનતા રખતે હૈ કે જૈસે કે મેરા કોઈ કામ નહીં હો રહા હૈ, જૈસે હો ગયા તો ફિર યહાં કે વાદા લેતે વો પૂરા સફલ હોતા હૈ। મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં 2 શિવલિંગના ભક્તોને દર્શન થાય છે, એક સ્વયંભૂ સ્ફટિકથી નિર્માણ પામેલું લિંગ અને એક રુદ્રાક્ષરૂપી પથ્થરમાંથી નિર્માણ પામેલું લિંગ, અને સ્ફટિકથી નિર્માણ પામેલું લિંગ તે સ્વયં પોતાનો આકાર વધારી રહ્યું છે, જે જોઈને અહીં ભક્તો આશ્ચર્યચકિત થઈ જાય છે। અહીંના સ્થાનિકો કહે છે કે મુઘલોના સમયમાં રાજા ઔરંગઝેબે આ મંદિરમાં ચઢાઈ કરી હતી અને આ મંદિરના શિખર પર સ્થિત સોનાની નકાશી અને ગુંબજ લૂંટી લીધા હતા। લગભગ 2 વાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હવે આ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક આવતું હોવાથી આ મંદિરની સુંદર રીતે સાર સંભાળ કરવામાં આવી રહી છે। એ મંદિર દેવ સોમનાથ કે નામ સે પુકારા જાતા હૈ, ઇસકે અંદર 75 થંભે લગે હુએ, પથ્થર કે કિવાડ બને હુએ, પથ્થર કે દરવાજે બને હુએ। મંદિર કા શિખર 75 ફીટ ઊંચા હૈ, મંદિર કા ઘેરા 450 ફીટ લંબાઈ ઇન્ટુ ચોડાઈ હૈ।
સ્થાનિકોનું તો માનવું છે કે આ મંદિર પાંડવ કાળ સાથે જોડાયેલું છે. સ્વયં પાંડવો દ્વારા પણ અહીં દાદાની પૂજા કરાઈ હોવાના અનેક પુરાવા તેમને મળેલા છે. આ મંદિર આમ તો સુંદર આરસના પથ્થરોથી બનાવાયેલું છે, જે ઉદયપુરના બરોડા ગામેથી લાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ 1999માં અહીં પાસેની નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી કરીને આ મંદિરના પથ્થરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકોનું માનવું છે કે આ મંદિર લોકોની મનોકામના પૂરું કરનારું છે અને જે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે યથાશક્તિ અહીં અનાજનું દાન કરીને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સ્થાનિકો એમ પણ માને છે કે રાજસ્થાનના જે જે ભક્તો દાદાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને નથી જઈ શકતા તે અહીં દેવ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રાપ્ત કરે છે સોમનાથ મહાદેવના અનન્ય આશીર્વાદ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.